गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 11 માં જીવ વિજ્ઞાન વિષયમાં આજે આપણે કેટલાક અગત્યના કુરો વિશે અભ્યાસ કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે રાઈ અને એના વિશેની કેટલીક માહિતી, આ ઉપરાંત પુષ્પાકૃતિ કઈ રીતે દોરવી અને પુષ્પાકૃતિમાં કોનો કોનો સમાવેશ થાય, જેમાં સૌથી બહારની બાજુએ શું હોય, એની અંદરની બાજુએ શું હોય, સ્ત્રી કેસરનો ભાગ કઈ રીતે દર્શાવવો, પુંગ કેસર કઈ રીતે દર્શાવવા, એને ધ્યાનમાં રાખીને આપણે એક રાયનું ઉદાહરણ સમજાતા. અને એ વેરી મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે જે તમે તૈયાર કર્યો જ હશે. હવે આપણે આ ચેપ્ટરમાં છેલ્લો મુદ્દો જે આપણો જે છે, ત્રણ કુર, જેમાં બે દ્વિદરીના કુર છે, એક ફેબેસી અને સુલાનેસી, અને એક એક દરીનું કુર છે લીલીએસી, જેના વિશે આપણે સવિસ્તૃત અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે ફેબેસી કુર. તો એનું પહેલાં તો આપણે વર્ગીકરણ જોઈ લઈએ. ફેબેસી કુરનું વર્ગીકરણ ધ્યાનમાં રાખજો. કેટલાક બાબત એવી છે કે જે તમારી બુકમાં નહીં હોય, જે ન હોય, એ તમે તમારા બુકમાં નોંધજો. વર્ગીકરણ, આ ફેબેસી કુર જે છે, ફેબેસી કુરમાં સમાવેશિત વનસ્પતિઓ જે છે એનું આખું ક્લાસિફિકેશન, કે એનું તમે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા છો, સજીવોનું વર્ગીકરણવાળા ચેપ્ટરમાં, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુર, ઉપકુર, પ્રજાતિ, જાતિ, સૃષ્ટિ વગેરે વગેરે બાબતો જે છે આપણે જે નોંધીએ છીએ, સૃષ્ટિથી માંડીને છેક જાતિ સુધી, એને કયા કયા ક્લાસમાં ક્લાસિફિકેશન કરવામાં આવે, કયા કયા વર્ગમાં વિભાજિત કરવામાં આવે, એટલે કુર જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ તો સૌથી પહેલાં આપણે એના વર્ગીકરણનો આપણે અભ્યાસ કરવો પડશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ફેબેસી કુર જે છે, એ ફેબેસી કુર એનો વર્ગ જે છે, એ વર્ગ દ્વિધરીમાં આવશે. ફેબેસી કુરનો વર્ગ કયો છે? તો દ્વિધરી. ઉપવર્ગ મુક્ત દલા. ઉપવર્ગ શામાં આવશે? મુક્ત દલા. હવે દ્વિધરી શા માટે? તો દ્વિધરીના લક્ષણ તમે બધા વાકેફ જ છો, એટલે મારે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. અગાઉમાં પણ આપણે સમજાવ્યું હતું મુક્ત દલા શા માટે. તો દલપત્રોની હાજરી, દલપત્રો એકબીજાથી મુક્ત, એ બાબતને તમે ધ્યાનમાં રહેશો. શ્રેણી કેલિસી ફ્લોરી. શ્રેણી જે છે, શ્રેણી કેલેસી ફ્લોરી. બીજા છે અધસ્ત પુષ્પ ઉપરી જાય હોય તો તેને આપણે કેલેસી ફ્લોરીમાં મૂકશું. અને ગોત્ર જે છે, ગોત્ર એનું રોજેલ્સ, ગોત્ર જે છે, ગોત્ર એનું રોજેલ્સ. કુળ જે છે, કુર ફેબેસી, ફેબેસી કુરમાં એનો સમાવેશ થાય. આ ફેબેસી કુર જે છે મિત્રો, એ પહેલા પેપિલિયો નોઈડી તરીકે ઓળખાતું, અને પેપિલિયો નોઈડી એ લેગ્યુમિનેઝી કુર જે છે, જે ખૂબ મોટું કુર કહેવાય છે, એનું ઉપકુળ હતું. પરંતુ અત્યારે હાલમાં આપણે એને ફેબેસી કુર તરીકે આપણે ઓળખીશું, કારણ કે વર્ગીકરણમાં ખૂબ બધું ઘણું બધું ડિટેલમાં છે. પરંતુ હાલ તો તમે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ફેબેસી કુરના લક્ષણો આપણે જોવાના છે. અને એમાં ફેબેસી કુર પહેલાં સારા નામે ઓળખાતું હતું, તો ફેબેસી કુર પહેલાં પેપિલિયો નોઈડી તરીકે ઓળખાતું હતું. એનું પેપિલિયો નોઈડી એ શું હતું? તો લેગ્યુમિનેઝી કુરનું ઉપકુર હતું, એમ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે આ વર્ગીકરણની વાત થઈ ગઈ, એમાં આપણે કઈ વનસ્પતિ વિશે આપણે જોવાના છીએ? આપણે જ્યારે કુળ વિશે ચર્ચા કરતા હોઈએ તો પર્ટિક્યુલર કોઈ વનસ્પતિ વિશે આપણે લક્ષણો ધ્યાનમાં લેવા પડે, ત્યારે આપણે અહીંયા પ્રજાતિ અને જાતિ લખી શકીએ. કારણ કે એક કુળમાં ઘણી બધી વનસ્પતિનો સમાવેશ થતો હોય, એટલે આપણે ખાલી કુળનું વર્ગીકરણ કર્યું, પ્રજાતિ અને જાતિ તો કઈ વનસ્પતિનો આપણે અભ્યાસ કરશું. દાખલા તરીકે આપણે વટાણા, સ્વીટ પી, જે આપણે ઘરે વટાણા ખાઈએ છીએ, તો પાઇસમ સટાઈવમ
जंगली वटाणा तो लिथायरस ओडोरिटस टूंको में ते कई वनस्पति लो छो एना आधार पची प्रजाति ने जाति आप आगे वर्गीकरण कर सकिए। हाल अपने अँ प्रजाति जाति हाल नहीं लगता कारण कि आप अँ हाल बदाज कूड़ना लक्षणों अपने ध्यान में लेवाना है। तो सौथी पहला आप कोईपण कूड़ना जैसे लक्षणों आप अभ्यास करिए त्यारे हमेशा ध्यान में राखजो एना वनस्पतिक लक्षणों पुष्पीय लक्षणों बे प्रकार लक्षणों जेनी आप अगौ चर्चा करेली है कि वनस्पतिक लक्षणों पुष्पीय लक्षणों बे प्रकार लक्षणों ने अपने नोधशूँ और अभ्यास करशो। मित्रों फेबेसी कूर जो है फेबेसी कूर ने कठोर कूर तरीके पर ओळखवामां आवे छे। आप जेटला पण कठोर खाईए छीए वटाणा छ मग छ तुवेर छ चना छ वगैरह जो कठोर जो है बधाज कठोर समावेश फेबेसी कूर में थाय एटला माटे तेने कठोर कूर पण तरीके ओळखवामां आवशे। અને સૌથી પ્રખ્યાત આપણે વટાણા છે માટે એને વટાણાના કૂળ તરીકે પણ આપણે ઓળખીશું। જેમ સુલાનેસી કૂળ હોય તો સુલાનેસી કૂળની અંદર બટાટા આવતા હોય અને બટાટા લોકો બધા જ એને ઓળખતા હોય માટે સુલાનેસી કૂળને બટાટાના કૂળ તરીકે પણ એને ઓળખવામાં આવતું હોય છે। એ જ રીતે ફેબેસી કૂળને આપણે વટાણાના કૂળ તરીકે આપણે એને ઓળખીશું કારણ કે વટાણાથી તમે બધા પરિચિત છો। જે કૂળમાં વટાણાનો સમાવેશ થાય તેવું કૂળ જેને આપણે ફેબેસી કૂળ તરીકે આપણે એને ઓળખીશું। હવે અહીંયા આપણે સૌથી પહેલાં એ વાનસ્પતિક લક્ષણોની આપણે ચર્ચા કરીએ ફેબેસી કૂરના લક્ષણો જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ છીએ વાનસ્પતિક લક્ષણો ફેબેસી કૂરના લક્ષણો જેમાં સૌથી પહેલાં વાનસ્પતિક લક્ષણો તો હવે ચલો આપણે અગાઉ કોઈપણ પ્રકારના કૂરનો અભ્યાસ કરવો હોય તો આપણે ક્રમની ચર્ચા કરી હતી તો સૌથી પહેલો કયો ક્રમ હતો નિવાસ સ્થાન સૌથી પહેલો ક્રમ હતો એ નિવાસ સ્થાન કે ભાઈ આ કૂરની વનસ્પતિઓ એક વિશ્વમાં કઈ કઈ જગ્યાએ જોવા મળશે એ નિવાસ સ્થાનની આપણે ચર્ચા કરવાની છે। તો ધ્યાનમાં રાખશો વાનસ્પતિક લક્ષણમાં નિવાસ સ્થાન આ વનસ્પતિઓ જે છે ફેબેસી કૂરની વનસ્પતિઓ એ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે બધી જગ્યાએ જોવા મળશે એટલે આપણે લખી શકીએ સમગ્ર વિશ્વમાં પથરાયેલી ઉષ્ણકટિબંધ શીતકટિબંધ સમશીતોષ્ણ કટિબંધ બધી જગ્યાએ બધા જ પ્રદેશોમાં આ વનસ્પતિ જોવા મળશે। કેટલીક વનસ્પતિ એવી હોય છે કે જે મિત્રો ફક્ત અને ફક્ત એ ઉષ્ણ અને શીતકટિબંધ પ્રદેશમાં જોવા મળતી હોય બાકીના વિસ્તારોમાં જોવા ન મળતી હોય પરંતુ આ કુળ એવું છે જે વિશ્વમાં બધા જ પ્રકારના વાતાવરણમાં અનુકૂળતા કેળવી અને વિશ્વમાં બધી જગ્યાએ જોવા મળશે માટે આપણે લખી શકીએ કે નિવાસ સ્થાન તો આ કુળની વનસ્પતિઓ એ સમગ્ર વિશ્વમાં પથરાયેલી એનું સ્વરૂપ સ્વરૂપ એટલે બહારથી તમે જુઓ તો કયા પ્રકારની છે બહારથી આપણે જોઈએ તો કયા પ્રકારની જોવા મળશે તો મુખ્યત્વે પોતે છોડ સ્વરૂપે એટલી વખતે ક્ષુપ અને વૃક્ષ સ્વરૂપે પણ જોવા મળશે એટલે મુખ્યત્વે છોડ ક્ષુપ અને વૃક્ષ સ્વરૂપે તેમજ આરોહી લતાઓ સ્વરૂપે આરોહી લતા એટલે વેલાઓ વટાણાના એના શું હોય મિત્રો વેલા હોય માટે મુખ્યત્વે ક્ષુપ વૃક્ષ અને છોડ સ્વરૂપે કેટલીક તેમાંથી આરોહી લતાઓ છે આરોહી વેલાઓ છે જેમાં આપણે વટાણા જે છે વટાણા વેલા સ્વરૂપે આપણે જાણીએ છીએ અને આની જો મૂળની ચર્ચા કરીએ આપણે આ તો વાત થઈ ગઈ સ્વરૂપની એનું જે મૂળ જે છે એ મૂળની એક ખાસ લાક્ષણિકતા છે મૂળ ગંડિકાની હાજરી આપણે મૂળના વિશિષ્ટ કાર્યો જે છે એમાં આપણે ચર્ચા કરી હતી મૂળ ગંડિકા મૂળ ઉપર લાવેલી નાની નાની ગાંઠો જેવી રચના જેમાં સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ નામના જીવાણુ એની અંદર હાજર હોય અને જે નાઇટ્રોજનના સ્થાપનમાં મદદરૂપ થાય તમે પણ કદાચ હાલ મગફળીની સિઝન છે મગફળી પણ એ આ ફેબેસી કૂળમાં જેનો સમાવેશ થાય એ મગફળીને જો તમે મૂળ તંત્ર સાથે બહાર કાઢશો એનો છોડ તો નીચે નાની નાની ગાંઠો જે રચના હશે જોજો તમે જેને આપણે મૂળગંડિકા તરીકે આપણે એને ઓળખીએ છીએ એક મૂળની એક લાક્ષણિકતા છે મૂળગંડિકાની હાજરી
प्रकांड जे छे प्रकांड ये जो वृक्ष छोड़ के क्षुप हो तो प्रकांड केव हे सीधू प्रकांड केव हे सीधू टट्टा अने जो आरोही लता स्वरूपे हो जो केव हे आरोही लता स्वरूपे तो वेला स्वरूपे अने नी जग्या हूँ के शब्द वापरी सीधू के वेला स्वरूपी टट्टार हो तो वेला स्वरूप नो बे माथी एक हसे એટલા માટે આ વનસ્પતિમાં આરોહી લતાઓનો પણ સમાવેશ થતો હોય છે. ત્યારબાદ છે પર્ણ. હવે તમને એમ થાય સાહેબ તમે છોડે લખી નાખ્યો, ક્ષુપે લખી નાખ્યું, વૃક્ષે લખી નાખ્યું, તો મિત્રો આપણે આ કુળના લક્ષણોનો આપણે અભ્યાસ કરીએ છીએ. ધ્યાનમાં રાખજો, આપણે કોઈ પર્ટિક્યુલર વનસ્પતિનો અભ્યાસ નથી કરતા. આપણે જો ફક્ત મગફળીનો અભ્યાસ કરતા હોય તો મગફળીનો શું લખો આપણે સ્વરૂપમાં? છોડ સ્વરૂપની. કેટલીક એવી પણ વનસ્પતિ છે કે જે કેવું હશે? ક્ષુપ હશે. એમાં કેટલીક એવી પણ વનસ્પતિ છે જેને આપણે શું કહીશું? વૃક્ષ તરીકે આપણે એને ઓળખીશું. દાખલા તરીકે જીઠીમધ, જીઠીમધનું વૃક્ષ હોય તો આપણે જીઠીમધનો અભ્યાસ કરીએ તો પછી સ્વરૂપ એમ ના લખાય છોડ કે ક્ષુપ. પર્ટિક્યુલર કોઈ વનસ્પતિનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ તો એમાં જોવા મળતી જ લાક્ષણિકતા. પણ હાલ આપણે ફેબેસી કુળમાં જેટલી પણ વનસ્પતિઓ સમાવેશિત છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. એક નાનું સરખું ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે માનવની ત્વચાના રંગનો અભ્યાસ કરતા હોઈએ, એક નાનું સરખું ઉદાહરણ કે માનવની ત્વચાનો રંગ. પણ વિશ્વમાં માનવ જે છે બધાની ત્વચાનો રંગ તો સફેદ ત્વચા ધરાવતા વ્યક્તિ, ઘઉંવર્ણી ત્વચા ધરાવતા વ્યક્તિ અને બ્લેક ત્વચા ધરાવતા વ્યક્તિ. પરંતુ જો આપણે ફક્ત આફ્રિકા કે વેસ્ટર્નની જના જ વ્યક્તિનો અભ્યાસ કરતા હોઈએ તો પછી ત્યાં આગળ લખવું પડશે કે એમાં મેલેનિનનું પ્રમાણ વધુ હોવાથી તેમની ત્વચા કેવી હોય છે? તો થોડી વધુ ઘેરી, એટલે કે બ્લેક રંગની હોય. અમેરિકન વ્યક્તિનો આપણે અભ્યાસ કરીએ ફક્ત તો ત્યાં આગળ લખવું પડે કે તેમની ત્વચા એક ગોરી છે, એટલે તો સફેદ છે. તો આપણે પર્ટિક્યુલર ઇન્ડિયનની વાત કરીએ તો ઇન્ડિયનમાં બધા જ પ્રકારના, એટલે ઘઉંવર્ણ પણ હોય, બ્લેક પણ હોય, વ્હાઈટ સફેદ પણ હોય. ટૂંકમાં આપણે પર્ટિક્યુલર કોઈ એક જ માણસની અથવા ત્વચાની રંગની આપણે ચર્ચા કરતા હોઈએ અથવા કોઈ પર્ટિક્યુલર વિસ્તારની આપણે ચર્ચા કરતા હોઈએ તો ત્યાં આગળ લક્ષણ પણ પર્ટિક્યુલર થઈ જશે. પણ જ્યારે વિશ્વમાં રહેલા માનવની આપણે ચર્ચા કરીએ છીએ તો એમાં બધા જ પ્રકારના લક્ષણો આપણે ધ્યાનમાં લઈએ છીએ. સેમ ટુ સેમ એ રીતે અહીંયા આપણે ફેબેસી કુળમાં આવેલી વનસ્પતિઓ, તો ફેબેસી કુળમાં એવી પણ વનસ્પતિ છે જે છોડ પ્રકારની પણ છે, ક્ષુપ પ્રકારની પણ છે, વૃક્ષ પ્રકારની પણ છે અને આરોહી લતાઓ પ્રકારની પણ છે, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. આપણે કુળના લક્ષણો જોઈએ છીએ, ધ્યાનમાં રાખશો. આપણે સારા લક્ષણો જોઈએ છીએ, કુળના લક્ષણોની આપણે ચર્ચા કરીએ છીએ. ચલો પર્ણ. પર્ણ જે છે તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ છીએ વટાણાના પુષ્પની રચનાનું. તો અહીંયા જે વટાણા જે છે, વટાણાનું આ જે આખું જે છોડ જે છે, આ વટાણા, તો વટાણાનો છોડ, તો વટાણા છોડ વિશે આપણે એવું ચર્ચા કરેલી છે. સંયુક્ત પર્ણમાં પણ વટાણાનો છોડ આવી ગયો, પર્ણ સદૃશ્ય એવું પર્ણમાં વટાણાનો છોડ આવી ગયો. અને તમારા ઘરે પણ જો વટાણાનો છોડ હોય તો તમે જોશો તો વટાણામાં તમને આ દેખાય છે, તે શું દેખાય છે? સંયુક્ત પર્ણ. હવે આપણે વટાણા લીધા તો સંયુક્ત પર્ણ, પણ તમે અન્ય કોઈ વનસ્પતિ લો, જેથી મધ છે અન્ય કોઈ વનસ્પતિ, તેમાં સાદા પર્ણો પણ હોય તો આપણે અહીંયા શું લખશું? સાદા અને સંયુક્ત પર્ણ એમ લખવું પડશે. પર્ણની લાક્ષણિકતામાં આપણે પર્ણિકા સૂત્રમાં રૂપાંતર વટાણાની પણ આપણે ચર્ચા કરી છે. તમને અહીંયા પર્ણિકા સૂત્ર દેખાય છે અને આ જે દેખાય છે બધા શું છે? તો ઉપપર્ણ છે, પર્ણ શબ્દ છે ઉપપર્ણ. પણ આ પર્ણ જે છે એ પર્ણ કયા સ્વરૂપમાં છે? તો એ સંયુક્ત પર્ણ છે. તો આપણે અહીંયા પર્ણમાં લખશું સાદા કે સંયુક્ત. શું લખશું આપણે? સાદા કે સંયુક્ત પર્ણ. કાં તો આ કુળમાં સાદા પર્ણ હોય કાં તો સંયુક્ત પર્ણ પણ હોય, એટલે બંને પ્રકારના છે ને. પર્ણમાં બીજું કોઈ વિશેષતા છે ને, એટલે સાદા કે સંયુક્ત પર્ણ. તો પછી સંયુક્ત પર્ણ વાત આવે તો સંયુક્ત પર્ણમાં પાછા બે પ્રકાર હતા, પિંછાકાર અને પંજાકાર. એટલે સાદા અને સંયુક્ત પર્ણ, તો સંયુક્ત પિંછાકાર પર્ણ છે. આમાં કયા પર્ણ જોવા મળશે? સંયુક્ત પિંછાકાર પર્ણ જોવા મળશે, પંજાકાર પર્ણ આમાં જોવા મળતા નથી. તો પર્ણમાં પિંછાકાર સંયુક્ત અથવા સાદા પર્ણ. આ પર્ણ જે છે પર્ણની ગોઠવણી કેવી છે? તો એનો પર્ણવિન્યાસ કેવો છે? પર્ણવિન્યાસ એકાંતરિક. પર્ણવિન્યાસ કેવો છે?
एकांतरिक एक गांठ पर एक ज साधु के संयुक्त पर्ण निर्माण पमेल हो पर्णविन्यास एकांतरिक एनु पर्णतल पर्णतल ए बिना धार अथवा पर्णवृंत तलीय पर्णतल बिना धार अथवा तो पर्णवृंत तलीय। मित्रों एक वस्तु याद रखो, एक नानो पॉइंट समझाई दू तमने, जितला पण संयुक्त पर्ण होय मोटे भागे जे पर्णो संयुक्त होय यानी ऊपर नानी नानी पर्णिकाओ गोठवायेली होय आज पर्णिका सूत्र तो एनो जे पर्णदंड होय मित्रों ए पर्णदंड फूलेलो होय। पर्णदंड केवो छे? फूलेलो। तो आओ तमारे पिनाधार पर्णदंड जोवो होय तो सौथी सरळ मां सरळ उदाहरण छे आपणी आसपासनो लीमडो। लीमडाने एक नानी लीमडानी पर्ण जे छे संयुक्त पर्ण छे। लीमडामां तमने बधाने ख्याल छे एने तमे नानी एक पर्ण तोड़ीने तमे जोशो तो नीचेनो भाग फूलेलो छे। पर्णदंड फूलेलो होय जेने कहेवाय पिनाधार, ए संयुक्त पर्णनी लाक्षणिकता छे। क्या पर्णनी? संयुक्त पर्णनी लाक्षणिकता छे। ए बराबर तमे ध्यानमां लेशो अहींया तमने देखाशे ने क्लीन અહીંયા નહીં દેખાય કારણ કે અહીંયા તમને આકૃતિમાં અહીંયા પર્ણ સદૃશ ઉપરનો મોટું બતાવી દીધું છે, બાકી જે સંયુક્ત પર્ણ હોય એ પર્ણમાં નીચે છે કે અહીંયા પર્ણદન જે છે એ પર્ણદન થોડો ફૂલેલો હશે। એ તમે કોઈ બી સંયુક્ત પર્ણ તમારી આસપાસ હોય એ પર્ણનું તમે જો રચના સમજશો એને હાથમાં લેશો તો તમે ફૂલેલો પર્ણદન તમને ક્લીન દેખાશે। તો એવો જો ફૂલેલો પર્ણદન હોય તો તેને પર્ણતલ, એ પિનાધાર અથવા પર્ણવૃંત તલિયે છે એમ આપણે કહેવું હોય તો કહી શકીએ। એ બાબતને પણ તમે ખાસ ધ્યાનમાં લેશો। આમાં કેટલીક વનસ્પતિઓમાં જે પર્ણમાં જે ઉપપર્ણો હોય એ ઉપપર્ણો કેવા હોય છે? તો કંટકીય। ઉપપર્ણો કેવા? કંટકીય। એટલે કેટલીક વનસ્પતિ કાંટારી હોય છે, ખાસ કરીને જંગલી વટાણા કેની અંદર તમને કેટલાક ઉપપર્ણો કેવા જોવા મળશે? કંટકીય જોવા મળશે। અને દ્વિદરી વર્ગની વનસ્પતિ છે માટે એમાં ઝાલાકાર શિરાવિન્યાસ। પર્ણમાં કેવો શિરાવિન્યાસ? તો એ ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળશે। તો પર્ણની લાક્ષણિકતા શું થઈ? સાદા કે સંયુક્ત પિંછાકાર પર્ણ બેમાંથી એક હોય, એકાંતરિક છે, એકાંતર ઉત્પન્ન થયેલા, પર્ણતલ પિનાધાર કોનો? સંયુક્ત પિંછાકાર હશે તેનું પર્ણતલ પિનાધાર હશે। ઉપપર્ણો કેવા છે? કંટકીય। અને શિરાવિન્યાસ કેવો છે? તો ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળશે। આ વાત થઈ એ પર્ણની વાત થઈ। ચલો તો અહીંયા સ્વરૂપની અંદર મૂળ સ્વરૂપ, સ્વરૂપ પછી મૂળ, પ્રકાંડ અને પર્ણ, આ ત્રણ વાતો। હવે શું આવશે? પુષ્પવિન્યાસ। તો પુષ્પવિન્યાસ આવશે તો પુષ્પીય લક્ષણો થયા। તો આટલા સુધીના લક્ષણો સામે આવશે? વનસ્પતિ લક્ષણો। વનસ્પતિના મુખ્ય અંગો કેટલા? ત્રણ, મૂળ, પ્રકાંડ અને પર્ણ। એના લક્ષણોનો જો આપણે અભ્યાસ કરીએ તો વનસ્પતિક લક્ષણો, અને એના જો પ્રજનન અંગો પુષ્પનો આપણે અભ્યાસ કરશું તો એને આપણે પુષ્પીય લક્ષણો તરીકે આપણે એને ઓળખીશું। તો આટલી બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે। કદાચ એવો પ્રશ્ન પૂછાય એક્ઝામમાં, આપણે ધોરણ 11ની દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં કે વાર્ષિક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ફેબેસી કુળના વાનસ્પતિક લક્ષણો વર્ણવો, તો આટલું જ લખવાનું, અથવા ફેબેસી કુળના પુષ્પીય લક્ષણો વર્ણવો। તો હવે આપણે જોઈએ છીએ કે પુષ્પીય લક્ષણોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે આપણે હવે જોઈએ છીએ। આ બાજુ ધ્યાન રાખજો ખાસ। હવે ફેબેસી કુળના પુષ્પીય લક્ષણો, પુષ્પીય લક્ષણો સૌથી પહેલો તેનું પુષ્પીય લક્ષણો આવે એટલે સૌથી પહેલા તો આપણે શું જોવું પડશે? તો આપણે ક્રમ પેલો યાદ કરો, અગાઉ મેં સમજાવેલો હતો એમાં, અગાઉના ક્રમમાં મેં તમને એ પણ વાત કરી હતી કે જ્યારે આપણે સ્વરૂપ લખીએ છીએ તો સ્વરૂપની અંદર મૂળ અને પ્રકાર એ અંદર લખી નાખો, આમાં અંદર લખી નાખો તો ચાલશે, પણ આપણે જુદા પાડે, પર્ણો અલગથી જ લખવાનું, પણ મૂળ અને પ્રકારની લાક્ષણિકતા તમે કદાચ સ્વરૂપમાં લખી નાખશો તો ચાલશે, પણ આપણે જુદા પાડ્યા કારણ કે એનાથી પણ થોડી સરળતા રહે તમને સમજવા માટે, એટલા માટે। પણ હવે જ્યારે પર્ણની વાત આવી કે મૂળ પ્રકાર પર્ણ નિર્માણ પામ્યું એના લક્ષણો આપણે લખી નાખ્યા, હવે વનસ્પતિ જ્યારે પુખ્તતા પ્રાપ્ત કરે તો પુષ્પીય લક્ષણોમાં સૌથી પહેલા તમને જોવા મળશે પુષ્પવિન્યાસ। શું જોવા મળશે? પુષ્પવિન્યાસ। મિત્રો આપણે કુળના પુષ્પવિન્યાસની આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે ખાલી એ જ લખવાનું હોય કે એમાં પરિમિત છે કે અપરિમિત છે,
વધુ ડિટેલમાં આપણે નહીં લખીએ. કેમ? કારણ કે આપણે પર્ટિક્યુલર કોઈ વનસ્પતિ જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે એની અંદર પર્ટિક્યુલર કોઈ ચોક્કસ જ પુષ્પ વિન્યાસ જોવા મળે. કુળમાં તો ઘણી બધી વનસ્પતિઓ છે, અનેક વનસ્પતિ છે, એટલે એમાં આપણે એમાં ખાસ આપણે એક જ કે ભાઈ આખું ફેબેસી કુર છે. દાખલા તરીકે આપણે ફેબેસી કુરની ચર્ચા કરીએ તો ફેબેસી કુરમાં અપરિમિત પુષ્પ વિન્યાસ જ જોવા મળશે. કોઈની અંદર તમને પરિમિત પુષ્પ વિન્યાસ નહીં જોવા મળે, એટલે અપરિમિત પુષ્પ વિન્યાસ મોટે ભાગે ફેબેસી કુરમાં. કયા પ્રકારનો પુષ્પ વિન્યાસ? અપરિમિત પુષ્પ વિન્યાસ. પછી અપરિમિતમાં કેવો છે, સૂકી છે કે કયા પ્રકારનો છે, પછી આપણે એની પછીની વાત રહી. પણ જનરલી આપણે એને પુષ્પ વિન્યાસમાં અપરિમિત તરીકે આપણે ઓળખીશું, જેમાં ખાસ કરીને એ મોટે ભાગે લાક્ષણિક કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળતો હોય છે. અપરિમિતમાં કલગી, ફેબેસી કુરમાં એ અપરિમિત પુષ્પ વિન્યાસ છે, જેમાં લાક્ષણિક કલગી પ્રકારનો મોટે ભાગે પુષ્પ વિન્યાસ જોવા મળતો હોય છે. કેટલાકમાં સૂકી પણ જોવા મળતો હોય છે, પણ જનરલી લાક્ષણિક કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ તમને જોવા મળશે. આપણે અહીંયા ફેબેસી કુરની ચર્ચા કરીએ છીએ એની હું વાત કરી રહ્યો છું. ચલો પુષ્પ વિન્યાસ પૂરો થઈ જાય પછી વાત આવશે પુષ્પ. પુષ્પ વિન્યાસ ઉપર શું નિર્માણ પામે? પુષ્પ, પુષ્પના લક્ષણો શું છે? તો પુષ્પ કેવા પ્રકારનું છે? તો પુષ્પ એ નિપત્રી છે, અનિપત્રી છે, તો કેવા પ્રકારના હોય? તો પુષ્પની અંદર એક તો આપણે મુખ્યત્વે બાબત, એક તો પુષ્પ જે છે એક તો સંપૂર્ણ હોય. સંપૂર્ણ એટલે એની અંદર વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, શ્રીકેસર ચક્ર, ચારે ચાર ચક્રો હાજર. બીજું પુષ્પ જે છે પુષ્પ અનિયમિત છે, તેની સમમિતિના આધારે કેવું પુષ્પ છે? અનિયમિત છે. એક જ સ્થળેથી બે સરખા ભાગમાં વિભાજન શક્ય બનશે. અહીંયા તમે જોઈ શકો છો, આ તમને પુષ્પ દેખાય છે, પતંગી આકાર પુષ્પ વટાણાનો, એમાં તમે અહીંયા જોઈ શકો છો. આપણે આને એક જ સ્થળેથી બે સરખા ભાગમાં વિભાજન શક્ય બને, એક જ સ્થળેથી બધા એના જુદા જુદા ભાગો પાડેલા. બીજા તરફે તમે જો વિભાજન કરવા જાઓ તો સરખા ભાગમાં વિભાજન શક્ય બનશે નહીં. ફેબેસી કુરમાં મિત્રો પતંગ્યાકાર પુષ્પ હોય, એટલા માટે પતંગ્યાકાર પુષ્પમાં આપણે જોઈ ગયા છીએ અગાઉ, મેં તમને સમજાયેલું છે ધ્વજક, પક્ષક અને નવતલ. તો એમાં એક મોટું દલપત્ર હોય, બે બાકીના નાના, બે એનાથી સૌથી નાના જોડાયેલા, એટલે આની અંદર હંમેશા પુષ્પ વિન્યાસની અંદર પુષ્પ જે છે એ પુષ્પ હંમેશા એ અનિયમિત જ હોય. આ ફેબેસી કુરની લાક્ષણિકતા છે. ફેબેસી કુરની બીજી લાક્ષણિકતા, તમે પતંગ્યાકાર પુષ્પ જુઓ, કોઈ પણ વનસ્પતિ હોય પતંગ્યાકાર પુષ્પ જુઓ, આંખો મીચીને કહી દેવાનું કે આ ફેબેસી કુર, પતંગ્યાકાર પુષ્પ એ ફેબેસી કુરમાં જ હોય. એટલે એ બાબત પણ તમારે ધ્યાનમાં લેવાની. તો એ સંપૂર્ણ અનિયમિત પુષ્પ અનિયમિત છે, દ્વિલિંગી છે. કેવું છે? દ્વિલિંગી. એક જ પુષ્પની અંદર પુંકેસર અને શ્રીકેસર બંને આવેલા હોય, માટે આપણે એને દ્વિલિંગી તરીકે ઓળખીશું. સદંડી છે, નિપત્રી છે, મોટે ભાગે નિપત્ર હાજર. ધ્યાનમાં રાખજો પુષ્પ કેવું છે? નિપત્રી છે, એમાં નિપત્ર હાજર. અને કેટલાકમાં નિપત્ર નથી હોતું, પણ મોટે ભાગે નિપત્ર હાજર હોય છે, માટે મેં અહીંયા નિપત્ર લખ્યું. આપણી બુકમાં નિપત્ર નથી લખેલું, આપણી બુકમાં સીઝિયમ 57 ઉદાહરણ આપેલું છે, પાઇસમ 57, પણ લેથરસ ઓડોરેટસ તમે લો, જંગલી વટાણા, તેમાં નિપત્ર જોવા મળે. મોટે ભાગે આમાં પુષ્પ કે પુષ્પ વિન્યાસમાં નિપત્રની હાજરી. અને પુષ્પ જે છે એ પુષ્પ કેવું જોવા મળશે તમને? અધોજાઈ. આ પણ એક બાબત જે છે, નિપત્રી અને પુષ્પ કેવું જોવા મળશે? તો અધોજાઈ. પુષ્પ અધોજાઈ એટલે બીજા સ ઉચ્ચસ્થ. ધ્યાનમાં રાખજો પુષ્પ કેવું જોવા મળશે? અધોજાઈ એટલે બીજા સે કેવું છે? તેનું ઉચ્ચસ્થ છે, બરાબર. ઉધ્વસ્થ એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ચલો પુષ્પ પછી શું આવશે મિત્રો? યાદ કરો જરા, પુષ્પ વિન્યાસ, પુષ્પ, પછી પુષ્પના વિવિધ ભાગો, એમાં સૌથી બહારનું ચક્ર વજ્રચક્ર. પુષ્પ પછી શું આવશે? વજ્રચક્ર. ચલો તો આ કુર જે છે એ કુરની અંદર પતંગ્યાકાર પુષ્પ છે, માટે મોટે ભાગે વજ્રપત્રો પાંચ પાંચ વજ્રપત્રો. વજ્રપત્રોની સંખ્યા કેટલી? પાંચ. આ વજ્રપત્રો જે છે, વજ્રપત્રો એ યુક્ત હોય છે, યુક્ત વજ્રપત્રી એકબીજા સાથે જોડાયેલા, અને કલિકાંતર વિન્યાસ તેનો એ આચ્છાદિત
કલિકા અંદર વિન્યાસ એ તમને જોવા મળશે, અથવા અથવા આચ્છાદિત અથવા તમને ધારાસ્પર્શી, આચ્છાદિત અથવા ધારાસ્પર્શી એ કલિકા અંતર વિન્યાસ તમને જોવા મળશે. હું કેટલાક લક્ષણો એવા લખું છું કે જે તમારી બુકમાં નથી, પણ કારણ કે તમારી બુકમાં નથી પણ હકીકતમાં ફેબિસીમાં મુખ્યત્વે ધારાસ્પર્શી હોય છે, આચ્છાદિત કેટલાકમાં જ હોય છે. એટલે મારે કેટલાક વિશેષ લક્ષણોમાં તમને સમજાવવા છે, માટે હું અહીંયા લખી રહ્યો છું. જો તમે નોટબુકની અંદર પણ તમે એ બાબતને નોંધતા રહેજો, મુખ્યત્વે ધારાસ્પર્શી. બાકી આમ જોવા જાઓ તો આચ્છાદિત કલિકા અંતર વિન્યાસ જોવા મળતો હોય છે. દલચક્ર, દલચક્રની આપણે વાત કરીએ તો દલપત્રો પાંચ દલપત્રો ધ્યાનમાં રાખજો. અહીંયા આ પુષ્પ જે છે, પુષ્પો એમાં તમને અહીંયા જે દેખાય છે આખું પુષ્પ, એ પુષ્પ જુદા જુદા ભાગ જુદા પાડી દઈએ તો એક ધ્વજક, આ મોટું ધ્વજક, આ બે પક્ષક અને બે નવતલ, એટલે એક બે ત્રણ ચાર અને પાંચ દલપત્રો. કેટલા? પાંચ. પાંચ દલપત્રો, અને આ પાંચે પાંચ દલપત્રોમાં પાછું પક્ષ ધ્વજક સૌથી નીચે પશ્ચ બાજુ આવેલું છે, પછી એની ઉપર બે પક્ષક, પછી એની ઉપર બે નવતલ. તો આ જે પ્રકારના જે લક્ષણતા છે એ પેપિલિયોનેસી કુર અથવા તો ફેબેસી કુર જે છે એ ફેબેસી કુરની લાક્ષણિકતા છે. ધ્યાનમાં રાખજો, પાંચ દલપત્રો, પાંચે પાંચ દલપત્રો પાછા વિવિધ રંગી, વિવિધ રંગના પાંચ દલપત્રો, વિવિધ રંગના, એટલે કેટલાકમાં પિંક કલરના હોય, કેટલાકમાં યલો કલર હોય, કેટલાકમાં જાંબલી કલરના હોય, તમને પુષ્પનો જે રંગ બહારથી દેખાતો હોય એવા વિવિધ રંગના તમને શું જોવા મળશે? તો દલપત્રો જોવા મળશે. દલપત્રો એકબીજાથી મુક્ત, એટલા માટે મુક્ત દલપત્રી. દલપત્રો કેવા છે? તો મુક્ત દલપત્રી. આની અંદર કલિકા અંતર વિન્યાસ મુખ્ય લાક્ષણિકતા ફેબેસી કુરની પતંગિયાકાર. કયા પ્રકારનો જોવા મળશે? પતંગિયાકાર કલિકા અંતર વિન્યાસ. આ બરાબર તમારે ધ્યાનમાં રાખવાનું છે, પતંગિયાકાર કલિકા અંતર વિન્યાસ. કલિકા અંતર વિન્યાસ કેવો? પતંગિયાકાર, જેમાં એક ધ્વજક, બે પક્ષક અને બે નવતલ. એ બાબતે જ ખૂબ મોટું છે ધ્વજક. બાકીના બે નાના જે છે દલપત્રો, જેને પક્ષક પાશ્વ સ્થાનમાં ગોઠવાયેલા અને સૌથી અગ્રબાજુએ બે દલપત્રો જોડાઈને બોટ જેવા આકારની જે રચના કરે છે, જેને આપણે નવતલ અથવા તો કેરીના તરીકે ઓળખવામાં આવશે. જે આવશ્યક અંગો ધ્યાનમાં રાખજો, અહીંયા ધ્યાનમાં રાખજો, આ સૌથી મોટું ધ્વજક, ધ્વજક જે છે એ ધ્વજકની બે પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા હશે બે પક્ષક. આ તમે જુદા પાડ્યા છે, બે પાર્શ્વ બાજુ શું ગોઠવાયેલા હશે? પક્ષક. એટલે આપણે અહીંયા સૌથી મોટું જે છે એ સૌથી મોટું ધ્વજક સમજો, આ ધ્વજક, આ વજ્રપત્ર છે, બે પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા બે પક્ષક, આ એક પક્ષક, આ બીજું પક્ષક, અને અહીંયાથી આમ ગોઠવાયેલા બે નવતલ. આ બે અગ્રબાજુ ગોઠવાયેલા જે નવતલ જે છે, એ નવતલ એ બે આવશ્યક અંગો પુંકેસર અને સ્ત્રીકેસર બંનેને ઘેરીને, બંનેને આખી ચારે બાજુથી ઘેરીને એનું રક્ષણ કરતી રચના છે, એને ઘેરીને ગોઠવાયેલા હશે. આ પ્રકારના જે કલિકા અંતર વિન્યાસ છે, જેને આપણે અગાઉ શીખી ગયા છે, પતંગિયાકાર અથવા તો પતંગિયાકાર એક પ્રકારનો આચ્છાદિતનો જ એક પ્રકાર છે, એના તરીકે આપણે એને ઓળખીશું. પણ તમે એને પતંગિયાકાર તરીકે તમે ઓળખશો. એટલે આમે તમે જ્યારે દલપત્ર વિશે લખો મિત્રો, ત્યાં દલપત્ર વિશે આપણે લખવું પડે પતંગિયાકાર કલિકા અંતર વિન્યાસ, જેમાં સૌથી મોટું એક પશ્ચ બાજુ આવેલું ધ્વજક, તેની એટલે ધ્વજકની તેની બે પાર્શ્વ બાજુએ આવેલા બે નાના દલપત્રો, જે પક્ષક અથવા પક્ષ અને
સૌથી અગ્ર બાજુએ જોડાયેલા બે દલપત્રો, જે બે દલપત્રો આપણે નવતલ બોટ જેવા આકારના, કેવા આકારના? બોટ જેવા આકારના, એ તમને જોવા મળશે. નવતલ કહે છે, જે જે એટલે કોણ? નવતલ, જે પુંકેસરો અને સ્ત્રી કેસરને ઘેરીને ગોઠવાયેલા હોય, જે પુંકેસર અને સ્ત્રી કેસરોને ઘેરીને ગોઠવાયેલા હોય, આટલી રચના જે છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે, ભૂલવાની નથી. ચલો, તમે જ્યારે આપણે લેબમાં મળશું જ્યારે, ત્યારે હું તમને પતંગિયાકાર પુષ્પ જે છે આપણે લાવી અને એને તમે, તમને થશે બા આમાં અગ્ર અને પશ્ચ જે શું છે, તો ભાઈ પુષ્પ આમ ગોઠવાયેલું હોય, પુષ્પ આમ ગોઠવાયેલું હોય, ધ્વજક નીચેની બાજુ આવે, પછી ઉપર બે ને ઉપર બે, એટલે શું થયું? પેલો નીચેનો ભાગ થયો, એટલે શું થયું? સૌથી પશ્ચ છે થયું ને, પેલો બે ભાગ ઉપરના સૌથી ઉપરની બાજુ, સૌથી અગ્ર થયો, નીચેનો ભાગ પશ્ચ. એટલે અગ્રમાં પશ્ચમાં ધ્યાનમાં રાખજો, ભૂલ ન થાય. અગ્ર, પશ્ચ, પૃષ્ઠ, વક્ષ, પાર્શ્વ, આ ઉપરનો ભાગ, ટોચનો ભાગ, કોઈ બી ઉપરનો ભાગ હોય એને આપણે કહીએ અગ્ર, નીચેનો ભાગ હોય, સૌથી નીચેનો ભાગ એને કહેવાય પશ્ચ, પાછળનો ભાગ પૃષ્ઠ, આગળનો ભાગ વક્ષ, અને બે બાજુનો એને શું કહેવાય? પાર્શ્વ. એટલે અગ્ર, પશ્ચ, પૃષ્ઠ, વક્ષ, પાર્શ્વ, આ શબ્દોથી તમે વાકેફ હોવા જોઈએ. પશ્ચ એટલે સૌથી નીચેની બાજુ, અગ્ર એટલે સૌથી ઉપરની બાજુ. કમ્પ્લીટ? તો તમે આ જે પુષ્પ જે છે, પુષ્પને તમે આખું અહીંયાથી પુષ્પ ઉઠાવો. ચલો, પુષ્પ તમે જોયું, આ પુષ્પ તમે ઉઠાવો અને એ આમ કરી દો, તો મોટું દલપત્ર ક્યાં આવશે? નીચે. એટલે કયું થઈ ગયું? પશ્ચ. ચલો, આ બે એની ઉપર, એટલે ધ્વજકની અગ્રબાજુ શું હોય? આ બે પક્ષક, અને એ બે એની ઉપર છે, આ બે નવતલ. તો પક્ષકની અગ્રબાજુ એ કયા? બે નવતલ. તો સૌથી અગ્રબાજુ કયું થયું? નવતલ. અને સૌથી પશ્ચ બાજુ શું થયું? ધ્વજક. એટલે આ બાબતને તમારે ધ્યાનમાં લેવાની છે. ચલો, પુંકેસર ચક્ર. તમે અહીંયા જોઈ શકો છો પુંકેસર ચક્ર, પુષ્પમાંથી પુંકેસર ચક્ર જુદું પાડેલું છે અને આ સ્ત્રી કેસર ચક્ર જુદું પાડેલું છે. પુંકેસર ચક્ર જે છે મિત્રો, પુંકેસર ચક્રમાં પુંકેસરો દ્વિગુચ્છી, ધ્યાનમાં રાખજો, પુંકેસરો દ્વિગુચ્છી, પુંકેસરોની સંખ્યા 10, દ્વિગુચ્છી જેમાં 9 જોડાયેલા અને 1 મુક્ત, જેમાં 9 જોડાયેલા છે અને 1 મુક્ત છે. એટલે અહીંયા તમને જે રચના દેખાય છે એ રચનામાં 1 મુક્ત છે, 1 જો તમે 1 મુક્ત છે, બાકીના 9 જે છે 9 જોડાયેલા છે. અને આપણે પુંકેસરોની પ્રકારો જે હતા એમાં દ્વિગુચ્છીમાં મેં તમને સમજાવ્યું હતું, પુંકેસરના પ્રકારોમાં જો પુંકેસરો અસંખ્ય અને યુક્ત પુંકેસરો હોય, એક ગુચ્છી, દ્વિગુચ્છી, બહુગુચ્છી, એમાં આ જે પ્રકાર જે છે શામાં આવશે? દ્વિગુચ્છીમાં આવશે, જેમાં 9+1, પણ 9 જોડાયેલા છે એટલે 9ની બાજુ આપણે કૌંસ કર્યો અને 1 મુક્ત છે એટલે 9+1, અને એનું જે પરાગાશય જે હોય એ પરાગાશય એ દ્વિખંડી, ધ્યાનમાં રાખજો, આપણા બુકમાં દ્વિશાખી લખેલું છે પણ દ્વિશાખી ના આવે, પરાગાશય એ જે છે એ પરાગાશય દ્વિખંડી આવે. હાલ હું બુકમાં કોઈ સુધારો કરતો નથી, બુકમાં તમારે જે છે એને શબ્દો યાદ રાખવાના, પણ આવે શું? દ્વિખંડી આવશે. દ્વિશાખી પરાગાસન, શાખા શાખિત કોણ હોઈ શકે? પરાગાસન, પરાગાશય એ શાખિત ના હોય, એટલા માટે ત્યાં આગળ આપણે એ દ્વિખંડીય એમ આપણે સમજશું, પરંતુ હાલ આપણે કોઈ બુકમાં સુધારો કરશું નહીં, એ જેમ છે એમને આપણે રાખશું. સ્ત્રી કેસર ચક્ર. સ્ત્રી કેસર ચક્ર, એક સ્ત્રી કેસરી, સ્ત્રી કેસર ચક્ર, ધ્યાનમાં રાખજો, સ્ત્રી કેસર જે છે એક સ્ત્રી કેસરી, આમાં એક જ સ્ત્રી કેસરી, સ્ત્રી કેસર ચક્ર, એક સ્ત્રી કેસરી,
स्त्री केसर चक्र और एक स्त्री केसर हो तो बीजा से अंदर कोटर पण केटलू एक ज એટલે એક કોટરીય આપણે કોઈ ચર્ચા કરી હતી શ્રી કેસરની સંખ્યા કોના ઉપર ડિપેન્ડેબલ તો શ્રી કેસરની સંખ્યા એ હંમેશા બીજા શયમાં છેદ લઈને એમાં કેટલા કોટરો છે એ કોટરો ઉપર ડિપેન્ડેબલ શ્રી કેસરની સંખ્યાને આપણે કોટરોને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ છીએ તો શ્રી કેસરની સંખ્યા એક કોટર ઉપર ડિપેન્ડેબલ છે બીજા શેમાં કોટર એક તો એક શ્રીકેસર બીજા શેમાં કોટર બે બે શ્રીકેસર બીજા શેમાં કોટરો પાંચ પાંચ શ્રીકેસર અહીંયા કેટલા શ્રીકેસર છે તો ભાઈ એક જ અને કોટર પણ કેટલું એક કોટરી એટલે એક શ્રીકેસર શ્રીકેસર ચક્ર એક કોટરીય કોટર એક તમે વટાણા તમે કાપશો તો આખું વટાણા વટાણા આખું તમે ફોલીએ છે તો અંદર કોટર તો એક જ આવે છે પણ અનેક બીજ હોય છે એટલે અનેક બીજ મતલબ અંડકો પણ અનેક એટલે એક કોટરીય અનેક અનેક અંડકોની હાજરી અનેક અંડક હશે અનેક અંડક હશે તો જેનું ફલન થાય તો બીજ પણ અનેક હશે એટલે કોટર એક પણ બીજ અનેક પણ તમે ચણા જો ચણા આપણે લીલા ચણા ખાઈએ છીએ જેમાં કોટર એક પણ ચણા પણ અંદર કેટલા હોય તમે ફોલિંગ ખાવ છો તો એક ચણો નીકળતો હોય કેટલાકમાંથી બે પણ નીકળતા હોય પણ જનરલી એક તો એની અંદર કોટર એક બીજાંડ એક બીજાને એક હોય અથવા તો અંડક એક હોય તો બીજ પણ કેટલું બને એક પણ અહીંયા વટાણા જે છે એ વટાણા અંદર કોટર એક પણ બીજાન અથવા તો અંડક અનેક એટલે બીજ પણ તમને અનેક જોવા મળશે બીજાશય ઉચ્ચસ્થ બીજાશય ઉધ્વસ્થ કારણ કે પુષ્પ કેવું છે પુષ્પ આપણે જોઈ ગયા પુષ્પ કેવું છે અધોજાઈ પુષ્પ અધોજાઈ તો બીજાશય ઉચ્ચસ્થ એ પણ તમારે ખાસ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે આમાં જરાય વિન્યાસ કેવો છે જરાય વિન્યાસ ધારાવર્તી જે આપણે કોઈ ચર્ચા કરેલી છે ધાર ઉપરથી અંડક ઉદ્ભવ છે ધારાવર્તી જરાય વિન્યાસ અને આમાં પરાગવાહિની જે છે એ પરાગવાહિની એક પરાગવાહિની કેવી છે તો એની અંદર પરાગવાહિની પણ એક જ જોવા મળતી હોય તો સ્ત્રી કેસરની ખાસ લાક્ષણિકતા એક સ્ત્રીકેસર સ્ત્રીકેસર ચક્ર જેમાં બીજાશયમાં કોટર એક જ પરંતુ તેની અંદર અનેક અંડકોની હાજરી બીજાશય ઉચ્ચસ્થ પુષ્પ અધોજાઈ જે આપણે બહુ ચર્ચા કરેલી છે ધારાવર્તી પ્રકારનો જરાય વિન્યાસ એટલે બીજાશયની દિવાલની ધાર ઉપરથી એ અંડકો ઉદ્ભવતા હોય માટે આપણે ધારાવર્તી જરાય વિન્યાસ એમાં પરાગવાહિની જે છે પરાગવાહિની કેટલી છે એક જ છે કારણ કે સ્ત્રીકેસર એક હોય તો પરાગવાહિની પણ એક જ હોય જે તમે બધા એ સારી રીતે તમે જાણો છો ફળ ચલો સ્ત્રીકેસર પછી શું આવશે ફળ સિંબ ફળ સિંબ કે સિંગ સિંબ ફળ તરીકે આપણે ઓળખે છે સિંબી સિંબ ફળ ધરાવે છે સિંગ ધરાવે છે માટે ફેબેસી કુરને આપણે આ ફેબેસી કુર જે છે ફેબેસી કુરને આપણે બીજા શબ્દોમાં સિંબીકુર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો સિંબીકુર ફેબેસીકુરને સિંબીકુર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમાં સિંબ અથવા તો સિંગ જોવા મળતી હોય મારે તેને આપણે સિંબીકુર તરીકે આપણે ઓળખીશું બીજ જે છે બીજ એ ધ્યાનમાં રાખશો ફળ જે છે સિંબ અથવા તો સિંગ જેવા શુષ્ક અસ્ફુટનશીલ સોરી શુષ્ક સ્ફુટનશીલ અસ્ફુટનશીલ નહીં પણ શું આવશે શુષ્ક સ્ફુટનશીલ ફળમાં એનો સમાવેશ થાય પણ આની અંદર એક અપવાદરૂપ છે મગફળી મગફળીના ફળ તમે જમીનની અંદર બેસતા હોય છે મગફળીના ફળ જમીનની અંદર નિર્માણ પામતા હોય પણ એનું સ્ફોટન થતું નથી કુદરતી રીતે સ્ફોટન થતું નથી તો મગફળી જે છે મગફળી અસ્ફુટનશીલમાં આવશે બાકી જેટલા પણ સિંબી અથવા તો સિંબી કે સિંગ ધરાવતા જેટલા પણ ફળ જે છે એ સામા સમાવેશ થશે શુષ્ક સ્ફુરણશીલ દ્વિસ્ફુટી આપણે આગળ જોઈ ગયા છે બે સેવનીથી બે ધારથી એનું સ્ફુરણ થાય દ્વિસ્ફુટી તરીકે આપણે એને ઓળખીએ છીએ એ બાબતને પણ તમારે ખાસ એ ધ્યાનમાં લેવાનું છે અહીંયા આજે ફળ જે છે એ ફળની અંદર જે બીજ હોય બીજ બીજ એ કેટલાક ફળમાં એક અને કેટલાક ફળમાં અનેક એટલે બીજ એક કે અનેક એક હોય તો ચણા ચણાની અંદર બીજ કેટલા હોય એક જ
અને જે વટાણા જે છે એ વટાણાની અંદર બીજ કેવા છે? અનેક છે. પરંતુ તેમાં જે બીજ જે છે, બીજ એમાં બીજપત્રોમાં ખોરાકનો સંગ્રહ થાય, અલગથી ખોરાકની વ્યવસ્થા ના હોય માટે અભ્રૂણપોષી બીજ એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. એમાં બીજ બધા કેવા પ્રકારના છે તો અભ્રૂણપોષી બીજ તમને જોવા મળશે, એક કે અનેક, અને બીજ કેવા તો અભ્રૂણપોષી. હવે આપણે આ બધા જ લક્ષણો ઉપરથી મિત્રો આપણે એના પુષ્પીય સૂત્રની પુષ્પાકૃતિ સમજવાની છે. તમે અહીંયા જોઈ શકશો, ધ્યાનમાં રાખશો, આ વટાણાનો છોડ બતાવ્યો છે, એની વાનસ્પતિક શાખા પુષ્પીય શાખા, એની ઉપર જે પુષ્પ હોય એ પુષ્પ અહીંયા બતાવેલું છે, એ પુષ્પની અંદર આ બીજા શયનો ટીએસ છે જેમાં તમને કોટર એક જ દેખાય છે, અંડક પણ એક, આ આખો બીજા શય આખું બાસ્ત્રી કેસર છે. એનો જ્યારે આપણે ઉભો છેદ લઈએ, સોરી એનો ટીએસ લઈએ, એનો ટીએસ લઈએ તો આ રીતે દેખાશે, જેમાં કોટર એક અને તમને અંડક એક દેખાય છે. આ વટાણાનું ફળ છે, આ પૂંગ કેસર છે, અને આ જે છે એની પુષ્પાકૃતિ છે. આપણે એક્ઝામમાં ખાસ કરીને પુષ્પીય સૂત્રને પુષ્પાકૃતિ પૂછાતી હોય છે, તો હું અહીંયા આવે પુષ્પીય સૂત્ર, વટાણાનું પુષ્પીય સૂત્ર, અને પછી એના ઉપરથી આપણે પુષ્પાકૃતિ દોરીએ. ધ્યાનમાં રાખજો, હવે અહીંયા આપણે આપણી બુક પ્રમાણે જોવા જઈએ છીએ તો આપણી બુક પ્રમાણે આપણને જે બુકમાં જે આપેલું છે એ પાયસમ સટાયવમ આપેલું છે. પાયસમ સટાયવમ જ્યારે આપેલું હોય તો પાયસમ સટાયવમ જે છે એ ધ્યાનમાં રાખશો, સિઝિયમ સટાયવમ, પાયસમ સટાયવમ, આ જે પુષ્પો જે છે પુષ્પો એ કેવા હોય તો પુષ્પો જે છે પુષ્પો એ નિયમિત કે અનિયમિત, તો અનિયમિત, બ્રેક્ટિએટ કે ઇબ્રેક્ટિએટ એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. બ્રેક્ટિએટ છે કે ઇબ્રેક્ટિએટ તો આપણને ખ્યાલ હશે કે એ પોતે એ આમ તો જોવા જાવ તો બ્રેક્ટિએટ આવે, પરંતુ આપણને અહીંયા બતાવેલું નથી એટલે અહીંયા પહેલાં આપણે જોઈએ નિયમિત કે અનિયમિત, તો પુષ્પો કેવા છે તો અનિયમિત, દ્વિલિંગી, એક જ પુષ્પની અંદર પુંકેશન સ્ત્રીકેશનનો સમાવેશ થાય માટે દ્વિલિંગી. વજ્રપત્રો કેટલા છે? ચલો વજ્રપત્રો કેટલા, જો પુષ્પ સંપૂર્ણ છે, અનિયમિત છે, દ્વિલિંગી છે, નિપત્રી છે, નિપત્રી એટલે નિપત્રી હોય તો બ્રેક્ટિએટ, અને જો ન હોય તો ઇબ્રેક્ટિએટ. વજ્રચક્ર, વજ્રપત્રો કેટલા? પાંચ, પણ કેવા છે? યુક્ત, પાંચ યુક્ત, એટલે આપણે બે બાજુ શું કરશું? કૌંસ કરશું. કલિકાંતર વિન્યાસ આમાં ખબર ના પડે, કલિકાંતર વિન્યાસ આપણને આમાં ખબર પડે, શામાં? તો આપણને કલિકાંતર વિન્યાસ જે છે એ કલિકાંતર વિન્યાસ એ આપણને પુષ્પાકૃતિમાં ખ્યાલ આવે. ચલો, પરંતુ દલપત્રો, તો દલપત્રો જે છે સી, સી ફોર કોરોલા, દલપત્રો કેટલા? પાંચ. પાંચમાં આપણે જાણીએ છીએ એક ધ્વજક, એક કયું છે? ધ્વજક, સૌથી એક છે એ કયું છે? ધ્વજક. ધ્વજક છે એ એકલું છે. પછી બે પક્ષક અને બે નવતલ જે એકબીજા સાથે જોડાયેલા છે, એટલે એક ધ્વજક, બે પક્ષક અને બે નવતલ, તો નવતલ જોડાયેલા છે માટે આપણે શું કર્યું? એની બંને બાજુ કૌંસ કર્યો. આ બે પક્ષક જોડાયેલા નથી માટે આપણે કૌંસ નથી કર્યો, અને આ જે છે એ અલગથી છે એટલે આપણે એ પણ આપણે ધ્યાનમાં લઈશું. હાલ આપણે આની જરૂર નથી, એટલે હાલ પૂરતું હું અહીંયાથી જવા દઉં છું, કારણ કે આપણે અહીંયા બોર્ડમાં જગ્યાની જરૂર પડશે, એટલે હાલ પૂરતું આપણે એને જવા દઈએ છીએ. ચલો, પુષ્પીય સૂત્રમાં નિપત્રી, અનિયમિત, દ્વિલિંગી, વજ્રપત્રો પાંચ, જોડાયેલા દલપત્રો પાંચ, જેમાં એક સૌથી મોટું ધ્વજક જોડાયેલું એક જ છે એટલે જોડાની વાત જ નથી, બે પક્ષક જે જોડાયેલા નથી મુક્ત છે, અને બે નવતર જે એક સાથે જોડાયેલા છે. ચલો, પછી કોની વાત આવી? ચલો, દલપત્ર પછી શું આવશે? પુંકેસર, એન્ડ્રોસિયમ. પુંકેસર જે છે, પુંકેસર, પુંકેસર કેટલા? દસ, જેમાં નવ જોડાયેલા અને એક મુક્ત. નવ જોડાયેલા છે અને એક મુક્ત છે, દ્વિગુચ્છી. પુંકેસર દસ, દ્વિગુચ્છી નાઇન પ્લસ વન, આ બાબતને તમારે ધ્યાનમાં રાખવાની. ચલો, સ્ત્રીકેસર, ગાયનોસિયમ. સ્ત્રીકેસર કેટલું? એક જ, એક હોય તો
तो पछी जोड़ावानी कोई शक्यता नथी। स्त्री के सर एक ज, परंतु तमने एम थाय साहब एक वक्त आपणे बताववुं पड़शे। हा, आपणे भले कोई गाणितिक बाबतोमां एक ने आपणे दर्शावता नथी, परंतु अहींया एक होय तो तमारे अहींया लखवुं पड़शे जीवन। बीजा स उच्च पुष्प अधोजाई, આપણે પુષ્પીય સૂત્ર તૈયાર થઈ ગયું સાની ઉપરથી, પુષ્પીય લક્ષણો ઉપરથી આપણે પુષ્પીય સૂત્ર તૈયાર થઈ ગયું। હવે આપણે એની પુષ્પાકૃતિ દોરીએ છીએ। પુષ્પાકૃતિ જે છે, પુષ્પાકૃતિ એ બરાબર ધ્યાનપૂર્વક આની દોરવાની છે, કારણ કે આની પુષ્પાકૃતિ એ થોડી એક તમને જટિલ લાગશે, પણ એટલી બધી જટિલ નથી। અહીંયા પુષ્પાકૃતિ દોરતી વખતે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું કેટલીક બાબતો જે હું અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, સમજો। પુષ્પાકૃતિ, સૌથી પહેલા આપણે વજ્રપત્ર દોરી દઈએ। વજ્રપત્ર કેટલા? પાંચ, એક, બે, પાંચ થઈ ગયા। પાંચે પાંચ વજ્રપત્રો જે છે, વજ્રપત્રો જે કેવા છે? કલિકાંતર વિન્યાસ। તો અહીંયા ધારા સ્પર્શી છે, ધ્યાનમાં રાખજો, એકબીજાની ધાર એકબીજાને અડકીને ગોઠવાયેલી છે, એટલે ધારા સ્પર્શી। અહીંયા હું માતૃવક્ષ બતાવું છું, આ માતૃવક્ષ। તમને એમ થાય સાહેબ તમે અહીંયાથી ભાગ કેમ પાડ્યા? જો હું અહીંયાથી ભાગ ન પાડ્યા હોત તો મારે વજ્રપત્ર આ રીતે દોરવું છે, એ આ વજ્રપત્ર, સમજો, આ વજ્રપત્ર, આ એક, આ એક વજ્રપત્ર, એ આ, બીજું વજ્રપત્ર, આ ત્રીજું વજ્રપત્ર, આ ચોથું વજ્રપત્ર, પાંચું વજ્રપત્ર। કેટલા વજ્રપત્રો થઈ ગયા? પાંચ। પાંચે પાંચ વજ્રપત્રો તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો। આકૃતિ તમે જ્યારે દોરો ત્યારે આકૃતિ એકદમ રાઉન્ડમાં આવી જોઈએ, લંબગોળ કે ના આવી જોઈએ, કે આવી જોઈએ એકદમ રાઉન્ડમાં। લગભગ વજ્રપત્રો હું દૂર કેમ અહીં જોયું કે વજ્રપત્રો કેટલા છે, એક નાનું મોટું નથી થઈ ગયું, કદાચ થોડું ઘણું થઈ ગયું હોય તો આપણે પહેલેથી દાખલા તરીકે અહીંયાથી થોડું ઘણું નાનું મોટું લાગતું હોય તો તમે અહીંયા એડજસ્ટ થોડું કરી શકો। અહીંયાથી તમે નાનું મોટું થોડું લાગતું હોય તો વજ્રપત્ર આપણે આ રીતે એ આને આમ આપણે આમ દોરી શકીએ। હવે મેં પહેલેથી માતૃવક્ષ દોરી, કારણ કે બે વજ્રપત્રોની વચ્ચે માતૃવક્ષ હોય છે। હવે જો હું આને આ રીતે દોરવા જાઉં, આ વજ્રપત્ર મેં દોર્યું હોય, સમજો, અને હું એક્ઝેક્ટ અહીંયા માતૃવક્ષ બતાવું, અહીંયા વજ્રપત્ર એક દોરું, માતૃવક્ષ અહીંયા બતાવું, તો ખોટું પડશે। બે વજ્રપત્રના એકાંતરે માતૃવક્ષ હોય, એટલે તમારે માતૃવક્ષ ક્યાં હોય એ તમારે ધ્યાનમાં લેવું જરૂરી। આ થઈ ગયા વજ્રપત્રોની રચના, પાંચ વજ્રપત્રો। ચલો હવે દલપત્ર, દલપત્રની અંદર પતંગ્યાકાર કલિકાંતર વિન્યાસ છે। કેવો છે? પતંગ્યાકાર, પતંગ્યાકાર છે, જેમાં એક પક્ષ, એક સૌથી મોટું, એક સૌથી મોટું ધ્વજક, બાકીના બે પક્ષક, પછીના બે નવતલ, નવતલ બે જોડાયેલા આ રીતે છે। તો પહેલા તમે ડોટેડ રેખા વડે તમે દોરી દેશો, પછી આપણે આ રીતે એક સૌથી મોટું, એક સૌથી મોટું વજ્રપત્ર જે ધ્વજક, બાકીના જે બે જે છે તે બે પાર્શ્વ બાજુ ગોઠવાયેલા આ રીતે આપણે બે બતાવીશું, જે છે બે પક્ષક, બે પક્ષક, બાકીના જે છે તે આ રીતે, આ રીતે તમે બતાવી શકશો જોઈન કરીને આ બે નવતલ, ધ્વજક બે પક્ષક, આ સૌથી મોટું ધ્વજક કોને ઢાંકે છે? બે પક્ષકને બે પાર્શ્વ બાજુએ, આ બે પક્ષક કોને ઢાંકે છે? એ નવતલને, નવતલ બે
જોડાયેલા છે. હવે મિત્રો, આ વાત થઈ ગઈ એ પતંગ્યાકાર કલિકાંતર વિન્યાસની, દલપત્રોની ગોઠવણી. એક્ઝટ ધ્વજકને સામે જ માતૃવક્ષ આવેલી હશે. એક્ઝટ ધ્વજકની સામે માતૃવક્ષ આવેલી હોય. ધ્વજક એ બે વજ્રપત્રોની એકાંતરે એ ગોઠવાયેલું હોય છે, એ બરાબર તમે યાદ રાખશો. હવે આપણે એની અંદર શું દોરવું છે? પુંકેસર સ્ત્રી કેસર. તો મેં તમને અગાઉ પુષ્પાકૃતિ દોરતી વખતે સમજાવ્યું હતું કે જ્યારે આપણે પુષ્પાકૃતિ દોરીએ તો પહેલાં પુંકેસર નહીં બતાવવાના, પહેલાં શું બતાવી દેવાનું? સ્ત્રી કેસર આપણે બતાવી દેવાના. સ્ત્રી કેસર આપણે બતાવી દઈએ તો થાય શું? પુંકેસર દોરતા આપણને ફાવે. એટલે હું અહીંયા એ હું શું દોરું છું? તો અહીંયા પુંકેસર, સ્ત્રી કેસરને પહેલાં આપણે દોરી દઈએ. ચલો, સ્ત્રી કેસર જે છે, સ્ત્રી કેસરની અંદર એ આ રીતે તમને શ્રી કેશવનો ભાગ જોવા મળશે, જેની અંદર ધાર ઉપરથી અહીંયાથી એ એક જ અંડકાર રીતે ઉત્પન્ન થયેલું છે. આ બીજા શ્રેણી દિવાલ અને આ શ્રી કેશવ. હવે જે મહત્વનું છે મિત્રો, સૌથી મહત્વનું એ પુંકેશ્વરોની ગોઠવણી. પુંકેશ્વરો કેટલા છે? દસ. દસે દસ પુંકેશ્વરો સરખા કદના, જેમાંથી નવ જોડાયેલા અને એક મુક્ત. એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે નવ જોડાયેલા છે અને એક મુક્ત છે. તો હું અહીંયા પુંકેશ્વર દોરી રહ્યો છું. પુંકેશ્વર દોરતી વખતે તમારે પહેલાં તો ડોટર રેખા વડે આ રીતે એક ભાગ ગોર બતાવી દેવાનો, અને આ જે તમે ગોર ભાગ જે દોર્યો એને તમારે દસ સરખા ભાગ કરવાના. કેટલા? દસ. એક દસ સરખા ભાગ કરવાના. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. એટલે હું અહીંયા એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને આ દસ. ચલો, દસ ભાગ કરી દીધા મેં. વધારાની જે વચમાંથી જે છે એ તમારે આવું કોઈ વચમાં કોઈ આપણને અસ્પષ્ટ દેખાય કોઈ રસ્તો રાખવાની નહીં, એને ત્યાંથી તમારે રબર વડે ભૂસી નાખવાની. ચલો, હવે આપણે દસ સરખા ભાગ કરી દીધા. હવે આપણે શું કરીએ છીએ? તો પુંકેશ્વર આપણે દોરીએ છીએ. દસ પુંકેશ્વરો, આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. મેં દસ પુંકેશ્વરો દોર્યા, પણ દસમાંથી નવ કેવા છે? જોડાયેલા. આપણે જોડાયેલાને દર્શાવવા માટે મિત્રો આપણે એને આ રીતે જોઈન કરશું. આ એક વચ્ચેથી, આ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. નવ જોડાઈ ગયા અને એક કેવું છે? મુક્ત છે. તો નવના આપણે જોડાણ દર્શાવવા માટે આપણે એકબીજા સાથે આ રીતે શું કરી દીધું? કનેક્ટ કરી દીધા. તો આ થઈ ગયા નવ ગુચ્છમાં જોડાયેલા અને એક આ જુદું. ટોટલ કે થઈ ગયા દસ. તમે અહીંયાથી ગણો, એક,
બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, દસમાંથી એક જુદું, બાકીના નવ જે છે એ નવ જોડાયેલા, આ વાત થઈ ગઈ એ પુંકેસર ચક્રની. પરંતુ નિપત્ર તો હશે જ, નિપત્ર તો હશે જ. જો નિપત્ર હોય તો નિપત્રને આપણે નીચે આ રીતે આપણે અલગથી દર્શાવીશું. એ આપણે આ એ આ નિપત્ર આ પુષ્પ થઈ ગયું નિપત્ર. ચલો ના નિર્દેશન કરી દઈએ. માતૃવક્ષ આ શું જોવા મળશે? વજ્રચક્ર આ જે જોવા મળશે તે દલચક્ર, આ જે છે તે પુંકેસર ચક્ર, વજ્રચક્ર અંદરનું દલચક્ર, પુંકેસર ચક્ર, આ જે છે તે શ્રીકેસર ચક્ર, આ જે છે તે નિપત્ર. આ વાત થઈ એ પુષ્પાકૃતિની, એટલે પુષ્પીય સૂત્ર, પુષ્પીય સૂત્ર ઉપરથી એની પુષ્પાકૃતિ. આ બાબતને તમારે ખાસ વેરી મોસ્ટ આઈએમપી, આ પોઈન્ટ ખૂબ જ અતિ મહત્ત્વનો છે. ફેબીસી કુરનું પુષ્પીય સૂત્રની પુષ્પાકૃતિ અતિ મહત્ત્વની છે, જે તમારે ધ્યાનમાં લેવાની છે. સાથે સાથે મિત્રો થોડી ઘણી બીજી એક ચર્ચા, કે આ ફેબીસી કુર જે છે, ફેબીસી કુરની કેટલીક આર્થિક ઉપયોગીતા પણ છે, જે તમારા બુકની અંદર વર્ણન કરેલું છે. આર્થિક ઉપયોગીતામાં કઈ રીતે? તો ભાઈ કેટલાક ખોરાકનો સ્ત્રોત ચણા, તુવેર, મગ વગેરેનો કઠોળ તરીકે ઉપયોગમાં લેવાય, માટે આપણે એની ખેતી કરીએ છીએ, આર્થિક ઉપાર્જન આપણને એમાંથી મળતું હોય. ખાદ્ય તેલ તરીકે સોયાબીન અને મગફળી, એમાંથી ખાદ્ય તેલ બનતું હોય, એટલે આપણે સોયાબીન અને મગફળી લોકો ખેતી કરતા હોય છે. હાલ મગફળીની સિઝન છે, આપણે મગફળી શા માટે વાવીએ છીએ? તેમાંથી તેલ બનીને એમાંથી આપણે મગફળી આપણે સારા ભાવે વેચી શકીએ, આર્થિક ઉપાર્જન માટે આપણે વાવીએ છીએ. રંગક તરીકે નાના બાળકોના કપડાઓના રંગ માટે, એના માટે રંગક તરીકે ગરી, ગરની બીબરી, ગરી તરીકે ઓળખીએ છીએ એનો, સોરી ગરની બીબરી જુદી, ગરી એક વનસ્પતિ છે નાનો છોડ પ્રકારની, એનો જે વનસ્પતિ જે છે એમાંથી રંગક તરીકે કેટલાક કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રેસા તરીકે દોરી બનાવવા માટે શણ, શણની દોરી તમે જોઈ છે, શણ નામની વનસ્પતિ જે છે એનો પણ ફેબીસી કુરમાં સમાવેશ થાય. રેસા બનાવવા માટે શણનો ઉપયોગ કરવામાં આવે છે. ઘાસચારા તરીકે આપણે ઢોળો, આપણે તબેલો હોય તો ગાયો ભેંસો માટે ઘાસચારા તરીકે આપણે એ ઈકડ અને ત્રિપત્તી, ઈકડ અને ત્રિપત્તી નામની જે વનસ્પતિ જે છે, જેમાં ત્રણ ત્રણ પર્ણો હોય, ટ્રાયફોલિયેટ તરીકે એને આપણે ઓળખીએ છીએ, એ ટ્રાયફોલિયેટ તરીકે ઓળખાતી જે વનસ્પતિ જે છે એનો પણ આપણે શું કરીએ છીએ, તો ઘાસચારા તરીકે આપણે એના ઉપયોગમાં લઈએ છીએ, જે તમે બધા એ ખાસ કરીને એ તમે જાણો છો. અને એવી જે વનસ્પતિ જે છે એ વનસ્પતિ એ ખાસ કરીને આપણે ઢોરોના ચારા માટે આપણે ખેતરમાં ઉગાડીએ છીએ, અને એનાથી સારું દૂધનું ઉત્પાદન પણ થતું હોય છે. સુશોભન માટે લ્યુપિન અને વટાણા, વટાણામાં કયા વટાણા? તો લેથાયરા સોલોરેટસ, એના ફ્લાવરિંગ જે છે પુષ્પ વિન્યાસ ખૂબ એટ્રેક્ટિવ હોય છે, એમાં કેટલા લોકો એને ઉગાડતા હોય છે. અને લ્યુપિન તમે નેટ ઉપર સર્ચ મારીને જોજો તો આ વનસ્પતિનો સુશોભન માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને જીઠી મધ, તમે નામ સાંભળ્યું છે જીઠી મધ, આપણે મીઠું પાન લોકો ખાતા હોય છે તેની અંદર જીઠી મધ નખાવતા હોય છે, એ જીઠી મધ એ પણ એક ઔષધીય છે. મોંમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય તેના માટે જીઠી મધનો ઉપયોગ કરવામાં આવતો છે, ચાંદી પડ્યું કે એના માટે, તો એ જીઠી મધ જે છે એ જીઠી મધ ઔષધીય છે. તો આવા કેટલાક ગુણો હોવાના કારણે આવી વનસ્પતિઓની ખેતી વધારે થાય, અને એને ખેડૂતો વેચીને એમાંથી આર્થિક ઉપાર્જન કરે, માટે આવી વનસ્પતિઓને આપણે આર્થિક ઉપયોગી વનસ્પતિ તરીકે આપણે એને ઓળખીશું. કોઈને કોઈ વનસ્પતિનો કોઈને કોઈ ઉપયોગ હોય જ. તો અહીંયા આપણે વાત કરી આજે ફેબીસી કુરની, ફેબીસી કુરનું વર્ગીકરણ, ફેબીસી કુરના વાનસ્પતિક લક્ષણો, ફેબીસી કુરના પુષ્પીય લક્ષણો, પુષ્પીય લક્ષણો ઉપરથી આપણે પુષ્પીય સૂત્ર બનાવ્યું, એની પુષ્પાકૃતિ દોરી, પુષ્પાકૃતિ મોસ્ટ એમ્પી છે, અને છેલ્લે આપણે એના આર્થિક ઉપયોગી વનસ્પતિની ચર્ચા કરી. આર્થિક ઉપયોગી વનસ્પતિ બરાબર તૈયાર કરજો, કારણ કે એમસીક્યુમાં પૂછી શકાય. તો આપણે અહીંયા આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. અસ્તુ.